बाबा साहेब आंबेडकर की प्रतिमा ने खंडित करवाना बे बनावो गुजरात थी सामे आव्या छे। वडगाम धारासभ्य जिग्नेश मेवाणीए ट्वीट करी आ बन्ने विषे माहिती आपी छे। पहेलो बनाव छे गीर सोमनाथ जिल्लाना तालाला तालुकानो, ज्यां बाबा साहेब आंबेडकर की प्रतिमा ने तोड़ी पाड़वामां आवी छे। ज्यारे बीजो बनाव छे जामनगरना जामजोधपुरनो, आ विस्तार में पण बाबा साहेब आंबेडकर की प्रतिमा ने नुकसान पहोंचाड़वामां आव्युं छे। तेमना चश्मा तोड़ी नाखवामां आव्या छे, तेमनुं नाक वाढी नाखवामां आव्युं छे। आ बन्ने घटना सामे आव्या बाद जिग्नेश मेवाणी गुस्सामां छे। તેમણે સરકારને અલ્ટિમેટમ આપ્યું છે, આવનાર સમયમાં આરોપીઓને પકડવામાં નહીં આવે તો તેઓ મેદાન પર ઉતરશે, આંદોલન કરશે। ત્યારે જો આંદોલન થાય છે તો કેવા પડઘાઓ પડશે, શું સમીકરણો બંધ બેસશે, જોશવા અહેવાલમાં આપ જોઈ રહ્યા છો ગુજરાત તક। આપની સાથે હું છું ધાર્મિક વાળા। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પહેલું ટ્વીટ ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં આવેલ રામલેચી ગામ વિશે કર્યું છે, જેમાં જોઈ શકાય છે 3-5 લોકો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાડી દેવામાં આવતા રોષ ઠાલવી રહ્યા છે, જેમાં 15-20 લોકો હોવાનું બોલાઈ રહ્યું છે। આ સાથે જવાબદારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની વાત પણ કરવામાં આવી રહી છે। વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ટ્વીટમાં માર મારવામાં આવ્યો હોય તેવો પણ ઉલ્લેખ કર્યો છે। તેમાં તેમણે લખ્યું છે, પ્રતિમાને તોડનારને રોકવા જતા યુવકોને માર મારવામાં આવ્યો, તેના થોડા કલાકો બાદ જ જામજોધપુર વિશે જિગ્નેશ મેવાણીએ ટ્વીટ કર્યું છે, જેમાં લખ્યું છે, ગીર સોમનાથ બાદ જામજોધપુરના ઈશ્વરિયા ગામમાં પણ બનાવ જોવા મળ્યો છે, પ્રતિમાને ખંડિત કરવા અંગે વાત કરી છે। સાથે ભાજપ અને RSS પર નિશાન સાધતા તેમણે લખ્યું છે, જાતિવાદી ગુંડાઓનું બળ તેમની સરકાર આવતા વધ્યું છે, આવનાર સમયમાં આરોપીને પકડવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। જો કે મહત્વની વાત છે, જિગ્નેશ મેવાણીના ટ્વીટ બાદ લોકો કોમેન્ટમાં ગુસ્સો કરી રહ્યા છે। લોકો દલિત સમાજ પર થઈ રહેલા અત્યાચાર વિશે વાત કરી પોતાનો આક્રોશ કોમેન્ટમાં ઠાલવી રહ્યા છે। જિગ્નેશ મેવાણી કે જો વડગામથી ધારાસભ્ય છે, દલિત સમાજના આંદોલનને લઈ અવારનવાર ચર્ચામાં આવતા હોય છે, પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે બાબા સાહેબ આંબેડકર ફક્ત દલિત સમાજના નેતા નથી, તેઓ ભારતભરના નેતા છે। તેમના દ્વારા કરવામાં આવેલ કામ લોકો આજે પણ ન ભૂલી શકે। તેમની પ્રતિમાઓને ખંડિત કરવી અશોભનીય બાબત છે, તેમનું નાક વાઢી નાખવું, ચશ્મા તોડી નાખવા સમાજ માટે ચિંતાનો વિષય છે। આશા રાખીએ છીએ આવનાર સમયમાં આ પ્રકારની ઘટનાઓ ઘટે। એક ભારતીય તરીકે દરેક લોકોનું કર્તવ્ય છે કે બાબા સાહેબ આંબેડકર પ્રત્યે થતા કામોનું સન્માન કરવું। આપને અમારો અહેવાલ કેવો લાગ્યો જરૂરથી જણાવશો, લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં। મને આપશો રજા, નમસ્કાર।